બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. હવે વાત કરીએ શ્વેત વિરોધ વિશે. જી હા, સુરતમાં માલધારી સમાજે અનોખો વિરોધ નોંધાવ્યો છે. તાપી નદીમાં દૂધના કેન ફેંકીને માલધારીઓએ વિરોધ નોંધાવ્યો. નાવડી ઓવરા ખાતે 40 જેટલા માલધારીઓ પહોંચ્યા હતા અને અહીં નદીમાં દૂધના કેન ઠાલવવામાં આવ્યા. 300 લીટર દૂધ તાપી નદીમાં નાખીને વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું છે. નાવડી ઓવરા ખાતે 40 જેટલા માલધારીઓ પહોંચ્યા હતા, પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. માલધારી સમાજ દ્વારા જે વિવિધ જે માંગો છે તે માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. આજે સમગ્ર રાજ્યમાં દૂધ આપવાનું બંધ કરવાનું એક એલાન કરવામાં આવ્યું છે. ત્યારે આપ જોઈ શકો છો સુરતના નાવડી ઓવારા ખાતે તમામ જે માલધારી સમાજના જે અગ્રણીઓ છે તે અગ્રણીઓ દ્વારા આજે અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જે દૂધ છે તે દૂધ તાપી નદીમાં અહીં ઠાલવવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો અહીં એક દ્રશ્ય જોવા મળી રહ્યા છે જ્યાં માલધારી સમાજના વિવિધ જે અગ્રણીઓ છે તે અગ્રણીઓ દ્વારા અહીં જે દૂધ છે તે દૂધ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તાપી અભિષેક કરવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક માલધારી સમાજ જે છે તેમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પોતાની જે વિવિધ જે માંગો છે તે માંગોને લઈને તેમના દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જો કે રાજ્ય સરકાર દ્વારા તેઓની વાત માનવામાં આવી ન હતી અને આખરે આપ જોઈ શકો છો અંદાજિત 200 લીટરથી વધુ જે દૂધ છે તે દૂધ તાપી નદીમાં નાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જે કઈ વાતને લઈને વિરોધ? અમે અમારા બાપુ લોકોએ કીધું છે કે ભાઈ આજે આપણે દૂધની હડતાલ રાખવાની છે, બરાબર. અને ગાયનો એ લોકો નિર્ણય કરતા નથી, કંઈ અમને કંઈ નિર્ણય કરી આપતા નથી. બીજા નંબરમાં કે અમારે ગાયોનું ગૌચર બધું ખાઈ ગયા છે અને હવે એ લોકો એમ કહે છે કે ગાયો રોડ પર નહીં આવવા જો. તો હવે ગાયો રોડ પર નહીં આવે તો ગાયો જાય કા? જી આપ જોઈ શકો છો અલગ અલગ જે માલધારી સમાજના જે લોકો છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તાપી નદીમાં દૂધ ઢોળીને તેનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. અનોખો વિરોધ અહીં જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી તેઓની જે માંગો છે તે રાજ્ય સરકાર દ્વારા સંતોષવામાં આવી ન હતી, જેને કારણે આજે માલધારી સમાજ દ્વારા અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં જોઈ શકો છો જે દૂધના જે કેન છે આખે આખા તાપી નદીમાં ખાલવવામાં આવી રહ્યા છે અને આ રીતે દૂધ તાપી નદીમાં ખાલવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આપની સાથે અન્ય જોડાયા છે. જી આપની સાથે સ્થાનિક જોડાયા છે. જી કઈ વાતને લઈને વિરોધ છે, શું કહેશો? અત્યારે અમે જે આંદોલન છે, અત્યારે અમે જે ધર્મગુરુએ અમારે એક જ ખાલી મુહિમ છેડી છે કે એક દિવસ બંધનું એલાન એટલે બંધનું એલાન. અત્યારે આના ઉપર જે ખબર પડશે કે અત્યારે જે સુમૂલ ડેરીમાં 84 ડેરીમાં જે કેમિકલ વાળું દૂધ આવે છે, અમારા માલધારી સમાજ જે ગાયો ભેંસો રાખે છે એક ટીપું દૂધ નથી ભર્યું. તો હવે જે આટલું લાખો લીટર દૂધ આવે છે તે ક્યાંથી આવશે તે આજે અમને બધાને ખબર પડશે કે જે કેમિકલ યુક્ત વાળું દૂધ ઉત્પન્ન થાય છે. માલધારીઓ તો આજે એક ટીપું પણ આજે ખાલી તાપી નદીમાં જ કામરેજ અહીંયા સુધીમાં 2000 લીટર ઉપર દૂધ આજે અમે તાપીમાં અભિષેક કર્યો છે તાપી માતાનો. આપે જે રીતે જોયું તે રીતે તાપી નદીમાં અહીં અભિષેક કરવામાં આવી રહ્યો છે. જે દૂધ જે છે તે અંદાજિત 200 લીટર જેટલું જે દૂધ છે તે તાપી નદીમાં ઢોળવામાં આવ્યું હતું અને તાપી નદીનો અભિષેક કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. કેમેરામેન દેવાંગણાના સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.